हेलो फ्रेंड्स, वेलकम टू टेक्स टुडे यूट्यूब चैनल। फ्रेंड्स, टेक्स टुडे में आज हम एक नवी सीरीज शुरू करवा जा रहे हैं, जेनु नाम छे लाइफ लेसन्स विद द लेजेंड्स। आज ना पहला अंक में अपनी साथे जोड़ायेला छे एक लेजेंडरी पर्सनालिटी समीरभाई जानी। समीरभाई जानी जूनागढ़ नहीं परंतु गुजरात आखा में जेमनी नामना खूब सारी छे, एवा समीरभाई जूनागढ़ अमदावाद खाते पोते टेक्स कंसल्टंट तरीके नी ऑफिस धरावे छे। समीरभाई, वेलकम टू अवर शो। थैंक यू समीर भाई। सब प्रथम आपने प्रश्न ये करीस कि आपनी प्रैक्टिस नी शुरुआत टैक्स कंसल्टेंट तरीके नी केवी रीते ने क्यारे थई? वेल, 77 માં ગ્રેજ્યુએશન પછી ઓરિજિનલ પ્લાન મારો એવો હતો કે અમદાવાદમાં એપેલેટ પ્રેક્ટિસ માટે સેટલ થવું, પણ સંજોગો સામાજિક એવા થયા કે મારે જૂનાગઢ આવવું પડ્યું અને 77માં હવે જૂનાગઢમાં હું પ્રેક્ટિસ કરવામાં સેટલ થયો, એટલે 1977થી હું આ ઇન્કમ ટેક્સની એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સની પ્રેક્ટિસમાં છું। સે બેઝિકલી જે તમે કીધું 77, મારું બર્થ યર 82 છે, એટલે આઈ થિંક એમની જે પ્રેક્ટિસ છે એમની ઉંમર મારા જન્મ કરતા પણ 5 વર્ષ જૂની છે સાહેબ, એટલે નિયરલી 44-45 યર્સની પ્રેક્ટિસ થઈ સાહેબ। જ્યારે પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે યુઝ્યુઅલી લોકો એમ માનતા હોય છે કે જે સેકન્ડ જનરેશન પેઢી હોય છે, કે એમની સાહેબના ફાધર બહુ વેલ નોન પર્સનાલિટી જૂનાગઢના હતા અને એમની પ્રેક્ટિસ પણ જૂનાગઢમાં ખૂબ સારી હતી, તો જનરલી લોકો એવું માનતા હોય છે કે સેકન્ડ જનરેશન કે થર્ડ જનરેશન પ્રેક્ટિસ હોય એને તો બધું તૈયાર જ મળતું હોય છે અને એના માટે વે ઇઝી હોય છે। આ વિશે તમારો અનુભવ શું છે સર? વેલ, મિક્સ્ડ પ્રતિભાવ આપી શકીશ। સેકન્ડ જનરેશનની પ્રેક્ટિસ એ વાત સાચી, એમાં તૈયાર મળવાની પણ કદાચ વાત સાથે હું એગ્રી થાઉં, પણ સૌથી અઘરી વસ્તુ એ હતી કે એક્સપેક્ટેશન્સ પણ મારા ફાધરની જેમ મારી પાસે હોય, એટલે પરફેક્શન અને માસ્ટરી એવી એક્સપેક્ટ કરાતી હતી કે જે મારા ફાધર પાસે હતી એ મારે કરવી જોઈતી હતી। પણ સેકન્ડ જનરેશનનો એડવાન્ટેજ ચોક્કસ હોય જ છે, કોઈ પણ વાતના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ બંને હોઈ શકે, પણ બેઝિકલી મારા કેસમાં મિક્સ હતું બંને અને આઈ ચેરિસ્ટ, આઈ એન્જોયડ વોટ આઈ હેડ। સાહેબ, એક નાની એજે જ્યારે તમે આફ્ટર ગ્રેજ્યુએશન જ્યારે ઓફિસ જોઈન કરી હોય ત્યારે યુઝવલી શું થાય, કોઈ પણ નવા પ્રેક્ટિશનર આવે ને પ્રેક્ટિસ શરૂઆત થતી હોય તો ધીમે ધીમે પ્રેક્ટિસ વધે, તેમ તેમ કામ વધે ને પ્રેશર વધે। જ્યારે તમે નાની એજે ખૂબ મોટું પ્રેશર હેન્ડલ કરવાની શરૂઆત કરી હશે, આ અનુભવ વિશે પ્લીઝ અમને જણાવશો? ઇનફેક્ટ મેં કીધું એમ, મારા સંજોગો મને જૂનાગઢ લઈ આવ્યા હતા, અધરવાઇઝ મારે અમદાવાદ જ એપેલેટ પ્રેક્ટિસમાં સેટલ થવું હતું, પણ ઈશ્વરે જે ધાર્યું હોય એ થઈને રહે। તમારા માટે શું યોગ્ય છે એ તમને ખબર પડે એના કરતાં વિધાતાને વધારે ખ્યાલ હોય છે। જે મળ્યું એ સ્વીકારી લીધું, પ્રેશર મેં કીધું એમ કે બંને બાજુનું હતું, એક્સપેક્ટેશન્સ હતી તો સેકન્ડ જનરેશનની લીગસી હતી, પણ મારા ફાધરનો નેચર એવો હતો કે એ હંમેશા પ્રેશરમાં રાખતા હતા, એ કંઈ પણ ચેલેન્જિંગ કામ આપતા જ રહેતા હતા કન્ટિન્યુઅસલી। જૂનાગઢમાં જ્યારે એપેલેટ અસિસ્ટન્ટ કમિશનર એટલે પહેલાના જમાનામાં એએસસી કહેવાતું, એ એએસસીની પોસ્ટ 82માં આવી ત્યારે જૂનાગઢના જવલ્લે જ કોઈ એકાદ બે એપેલેટ પ્રેક્ટિસમાં અટેન્ડ કરતા હતા, અને પહેલા એપેલેટ આસિસ્ટન્ટ કમિશનર જમાલુદ્દીન સાહેબ કરીને આવ્યા હતા। મારા ફાધરે મને તરત જ, કારણ કે મારો એપ્ટિટ્યુડ એપેલેટ પ્રેક્ટિસ માટે વધારે હતો પહેલેથી, એટલે મારા ફાધરે મને પહેલેથી જ્યારે બે જ જણા જૂનાગઢમાં અપીયર થતા હતા ત્યારે મને થ્રસ્ટ કર્યો, ત્યારે હું આઈ વોઝ જસ્ટ 19 યર્સ ઓફ એજ, 19 વર્ષે મને એપેલેટ પ્રેક્ટિસ માટે એએસસી પાસે રજૂઆત કરવા, અને હી હેડ ધેટ કોન્ફિડન્સ કે જાઓ કરો, ભૂલ થશે તો હું બેઠો છું, ઈશ્વરની કૃપા
કોઈ ભૂલ થઈ નહોતી અને સૌથી નાના એપેલેટ પ્રેક્ટિશનર તરીકે મને જૂનાગઢમાં નામ ના મળી. એટલે એવરીથિંગ હેઝ બોથ ધ સાઇડ્સ. પ્રેશર હોય તો ક્વોલિટી આવે, તમે એટ ઇઝ હો તો કદાચ ક્વોલિટી ન પણ આવે. પણ દેટ પાર્ટ મેં મારી પ્રેક્ટિસને ચેરિશ કરી છે, આનંદ લીધો છે. અને હું એવું માનું છું કે જ્યારે તમે એવું કોઈ કામ કે કાર્ય કરતા હો કે જેમાં તમને મજા આવે છે તો તમને થાક લાગતો નથી, તમને એમાં તકલીફ પડતી નથી. મેં રાતના 2 વાગ્યા સુધી વાંચેલું છે અને સવારે 6 વાગ્યે ઉઠી અને રાજકોટ ટ્રાઇબ્યુનલમાં જાઉં આવું, કારણ કે રાજકોટ ટ્રાઇબ્યુનલ 10 વાગ્યે ડોટ શરૂ થઈ જતી હતી. એટલે તમે જ્યારે જે રૂચિવાળું કામ કરતા હો તો આ બાબત તમને થાક લાગતો નથી. મેં AGFTCમાં પેપર્સને ફેકલ્ટી તરીકે કામ જ્યારે કર્યું કે AIFTPમાં કર્યું કે રાજકોટ 12માં જ્યારે કંઈ આપ ડિલિવર કરવા ગયો ત્યારે પણ ગમતું હોય એટલે થાક ન લાગે. થેન્ક યુ સર. સાહેબ પોતે ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનરના પોતે સેક્રેટરી જનરલ રહી ચૂક્યા છે. ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સના પણ તેઓ પૂર્વ પ્રમુખ છે. આવી જૂનાગઢ જેવા શહેરમાં રહીને પણ તેમની જે તમામ સંસ્થાઓ માટે કામ કરવાની જે લાગણી છે ખરેખર સર અમારા જેવા લોકો માટે એક પ્રેરણા પૂરી પાડતી હોય છે. સાહેબ જેમ આપે કીધું કે થાક ન લાગે ગમતી ફિલ્મ, પણ આ ઉપરાંત તમે ઘણી બધી સોશિયલ ફિલ્ડમાં પણ જોડાયેલા હોય છે, તો ત્યારે આ બધું બેલેન્સ કરવામાં ક્યાંક વર્કને કેવી રીતે બેલેન્સ કરતા હો છો? પ્રાયોરિટીઝ લિસ્ટ આઉટ કરેલી હોય તો કોઈ તકલીફ નથી પડતી. રમણીકભાઈ અંબાણી એટલે કે ધીરુભાઈના મોટાભાઈ રિલાયન્સ ની સાથે અમારે કૌટુંબિક સંબંધ. મારા ફાધર સાથે એકવાર ધીરુભાઈને મળવાનું થયું ત્યારે ધીરુભાઈ એવું કીધું હતું કે જે માણસ એમ કહેતો હોય કે મારી પાસે ટાઈમ નથી તો એ ઇનએફિશિયન્ટ છે એના ટાઈમને મેનેજ કરવામાં. બાકી ટાઈમ મેનેજમેન્ટ જેની પાસે હોય એની પાસે સમય પૂરતો જ હોય છે. જ્યાં સુધી જૂનાગઢમાંથી કામ કરવાનો સવાલ છે તો 92માં જ્યારે ફેડરેશન ઊભું થયું ત્યારે જે પહેલા 10 જણા રિજનમાંથી સિલેક્ટ કરેલા હતા ઓલ ગુજરાત ફેડરેશનના, એમાં કન્સ્ટિટ્યુશનમાં સિગ્નેચર સાથે મારું ઇન્વોલ્વમેન્ટ થયું. ઓલ ગુજરાત ફેડરેશનના બંધારણમાં અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અમદાવાદના એડવોકેટ નિજ પ્રમુખ બનવાની જોગવાઈ હતી. 92 થી 2006 સુધી નિષ્ઠાપૂર્વક કામ કર્યું, સંસ્થાના ઉત્થાન માટે થતી તમામ પ્રવૃત્તિઓ, વ્યવસાયી મિત્રોના ઉત્થાન માટે થતી તમામ પ્રવૃત્તિઓ કરી હોદ્દાની ભાવના વગર. સરવાળે ઇન્સ્ટિટ્યુશન જેવા અને ફાઉન્ડર ભીષ્મ પિતામહ કે એચ કાઝીને પોતાને એવું થયું કે ભાઈ જો ભાર્ગવના લોકો આટલી બધી પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ હોય અને આટલું બધું કન્ટ્રીબ્યુટ કરતા હોય તો આપણે એમને શું કરવા પ્રમુખ ના બનાવવા જોઈએ. એટલે ખાસ પહેલી વખત મને ભાર્ગવના પ્રમુખ બનાવવા માટે ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટના બંધારણનું અમેન્ડમેન્ટ થયું અને જોગવાઈ કરવામાં આવી કે ત્રીજે વર્ષે, પહેલે વર્ષે અમદાવાદનો ટેક્સ એડવોકેટ, બીજે વર્ષે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ત્રીજે વર્ષે બારગામના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા તો ટેક્સ એડવોકેટ ગમે તેને લેવાના. એટલે ખાસ બંધારણમાં અમેન્ડમેન્ટ કર્યું. હવે જ્યારે કોઈ વ્યક્તિ આટલો મોટો ભરોસો તમારા ઉપર, કાઝી સાહેબ જેવી વ્યક્તિ કે મુકેશ પટેલ જેવી વ્યક્તિ મુકતી હોય તો તમારી પણ ફરજ થઈ જાય કે નિષ્ઠાપૂર્વક આપણે ડિલિવર કરવું પડે. અને નિષ્ઠા રાખીએ છીએ તો મેં તો એવું જોયું છે કે ઈશ્વર આપણી સાથે હોય છે અને કામ થતું જ રહે છે. મારા ટેન્યોરમાં અમે 22 પ્રોગ્રામો કર્યા હતા, એટલે લગભગ દર 15 દિવસે એક પ્રોગ્રામ થતો હતો.
આવી જ રીતે ઓલ ઇન્ડિયા ફેડરેશનમાં આખા ઇન્ડિયાના થઈને 10,000 સભ્યો છે. આમ છતાં એક પ્રયત્ન કર્યો અને 2005માં જૂનાગઢ ખાતે એક અધિવેશન કર્યું. ત્યારે સિનિયર એડવોકેટ મુંબઈ હાઈકોર્ટ પાસ્ટ પ્રેસિડેન્ટ ઓલ ઇન્ડિયા ફેડરેશન કે શિવરામ, પાસ્ટ પ્રેસિડેન્ટ નિકિતા બધેકા, પીસી જોશી જેને એનસી મહેતા સાથે કામ કર્યું હતું, આવા બધા લોકો જૂનાગઢ આવ્યા. ત્યારે હું આઈટીએટી ઓનલાઈન .org એક મુંબઈ આઈટીએટી બારનું પોર્ટલ છે, જે હું મારા બીજા મિત્રોને પણ કહીશ કે એ લોકોએ ફ્રી રજીસ્ટ્રેશન છે, કોઈ ચાર્જ નથી, એને એમાં લોગિન થઈને જોવાથી ઘણી જ્ઞાનમાં વૃદ્ધિઓ થાય છે. તો એના વિશે મેં કે શિવરામ સાથે ચર્ચા કરી ત્યારે શિવરામ સાહેબે એવું કીધું કે ભાઈ આવા લોકોને આપણે શું કરવા ન લઈએ, જેથી કરીને આપણો બેઝ વાઇડ થાય અને આ લોકોને પણ ઇમ્પોર્ટન્સ મળે. ગ્રેજ્યુઅલી મને એ લોકોએ એનઈસી મેમ્બર તરીકે લીધું. એનઈસી મેમ્બરમાંથી હું વાઇસ પ્રેસિડેન્ટ થયો અને ગયા વર્ષે મને નેશનલ લેવલનો સેક્રેટરી જનરલ બનાવ્યો. સેક્રેટરી જનરલની પોસ્ટ એટલા માટે ઓલ ઇન્ડિયા ફેડરેશનમાં બહુ જ અગત્યની છે કે પ્રેસિડેન્ટ પણ સેક્રેટરીને સૂચના આપતા હોય છે, જાતે કામ નથી કરતા હોતા. આ સંજોગોમાં ઘણી જવાબદારી હતી, પણ મેં કીધું એમ કે તમારા ઇન્ટેન્શન્સ જો ક્લિયર હોય તો ઈશ્વર તમારી પડખે ઊભો જ હોય છે. લાસ્ટ યર ઇટ વોઝ પ્રેક્ટિકલી અ પેન્ડેમિક યર, તો બધું વર્ચ્યુઅલ વર્લ્ડ ઉપર હતું અને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર કંઈ પણ મહેનત દોડાદોડી કર્યા વગર આવું બધું પ્રવૃત્તિઓ થતી રહી અને બહુ સક્સેસફુલી અમે 40 વેબિનારો ગયા વર્ષે કરી. એટલે મારું કન્ક્લુઝન એવું છે કે તમારા ઇન્ટેન્શન્સ ક્લિયર હોય, તમારા બોનાફાઇડ્સ ક્લિયર હોય તો પ્રભુ તમને મદદ કરે જ છે. સર, એક લેજેન્ડરી ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે અમે ઘણા બધા લોકો આપને જોઈએ છે, તો અમારો એક પ્રશ્ન એ રહેતો હોય છે કે સતત બદલાતી આ ફિલ્ડ છે, ધેર આર રેરલી એની ટાઈમ વેર ધેર હેઝ બીન લેસ ચેન્જીસ, બાકી કન્ટિન્યુઅસલી આ ચેન્જીસ થતા હોય છે. કેવી રીતે તમે તમારું લાઈફ આઈ મીન રીડિંગ બેલેન્સ કરતા હો છો? વેલ, જો મારે એક સેન્ટેન્સમાં આ વાત કરવાની હોય તો હું મારા તમામ વ્યવસાયિક મિત્રોને, મારી એજ 63 યર્સ છે, આમ છતાં કદાચ યંગર જનરેશનમાંથી તમે 20 વર્ષ 25 વર્ષ ના હો, એવા તમામને હું કહું કે હું તમારા જેટલો જ આજે પણ જ્ઞાન મેળવવા ઉત્સુક છું. હું એવું માનતો નથી કે એક પ્રોફેશનલ ક્યારે રિટાયર થાય છે, અને પ્રભુને પ્રાર્થના એ જ કરું છું કે અંતિમ પળ સુધી કામ કરાવડાવજે. જ્યાં સુધી રીડિંગની વાત છે, તો મેં જ્યારે શરૂ કર્યું ત્યારે 1977માં હાર્ડ કોપીઝમાં આઈટીઆર, ટેક્સમેન, ટેક્સેશન, ઇન્કમ ટેક્સ ટ્રાઇબ્યુનલ, ડિસિશન્સ, આ 4 મેગેઝિન મેં સબસ્ક્રાઇબ કરેલા. જ્યારે જૂનાગઢમાં 3 તો કોઈએ કર્યા જ નહોતા, પણ આ સબસ્ક્રાઇબ કરેલા અને લગભગ એવરી વીક એક મેગેઝિન આવે. એટલે મેં એવું નક્કી કરેલું કે વર્કિંગ અવર્સ દરમિયાન રીડિંગ કરો તો તમારું કોન્સન્ટ્રેશન ન રહે. એટલે ઇનવેરિએબલી, ફોર્ચ્યુનેટલી અમારા વખતે આ ટીવી નહોતા આટલા બધા પ્રી ઓક્યુપાઈડ રાખતા, આટલી સિરિયલો ના આવતી, આટલા પિક્ચરો ના આવતા, અને આ ઓટીટી ટેબલ તો હતું જ નહીં. પણ રાતના આવું મારું નક્કી રહેતું કે 9:30 વાગ્યાથી 1:30-2 વાગ્યા સુધી જે મારી પાસે મટીરિયલ આવ્યું હોય એ વાંચી લેવું, અથવા તો નેક્સ્ટ ડેની અપીલ હોય તો એ વાંચી લેવી. પણ રાતના 9:30-1:30 વાગ્યા સુધી મારે આ પ્રવૃત્તિ નિયમિતપણે કરવાની, આવો મારો એક વણ લખેલો નિયમ હતો. વાંચન
એ એવી વસ્તુ છે કે આ વ્યવસાયમાં વાંચન હશે તો જ તમે ટકી શકશો. અને આઈ વુડ લાઈક ટુ કોંગ્રેચ્યુલેટ ટેક્સ ટુડે સ્ટડી ગ્રુપ કે તમે લોકો, મેં ગઈકાલે જોયું, એમ પ્લેન રીડિંગ ઓફ સેક્શન કરો છો, ડાયસેક્શન એટલે કે કલમની સમજ, સેક્શનની સમજ જો હશે તો તમારે જ્યુડિશિયલ પ્રેસિડન્ટની બહુ ઓછી જરૂર પડશે. જ્યાં કલમ સ્પષ્ટ નહીં હોય, સેક્શન સ્પષ્ટ નહીં હોય, ત્યાં જ તમારે જ્યુડિશિયલ પ્રેસિડેન્ટની જરૂર પડશે. જ્યુડિશિયલ પ્રેસિડેન્ટ ઇન્ટરપ્રિટેશન માટે પણ તમે ઉપયોગ કરી શકો છો કે આ કલમમાં આ શબ્દનો અર્થ તમે આમ કરો છો એ યોગ્ય છે કે નહીં, આવું પણ થઈ શકે. એટલે રીડિંગ બિટવીન ધ લાઇન્સ, તમને જો 5 લીટીની કલમ વાંચતા આવડે તો તમારે 25 પાનાનું જજમેન્ટ વાંચવાની જરૂર નહીં પડે. એટલે બેર એક્ટ વાંચવો એ હું નવી જનરેશનના યંગર પ્રોફેશનલ્સને સલાહ આપીશ કે જો બેર એક્ટ વાંચતા શીખશો તો તમારે ટ્રેડ નોટિસિસ, સર્ક્યુલર્સ, ઇન્સ્ટ્રક્શન્સ કે જજમેન્ટની બહુ ઓછી જરૂર પડશે. નહીં પડે એવું નથી કહેતો, પણ બહુ ઓછી જરૂર પડશે. બીજું જે મેં સ્વીકારેલું છે અને હું સલાહ આપીશ કે મારા જુવાન વ્યવસાયી મિત્રો પણ આ વાતને ગાંઠ બાંધે, ઓલવેઝ વેલકમ અ ચેન્જ. નવી વાતને સ્વીકૃતિ હંમેશા આપજો. 63 વર્ષે જો અમે ફેસલેસ ને ઈ પ્રોસીડિંગ્સ શીખી શકતા હોઈએ તો સ્વાભાવિક છે કે 20-25-30 વર્ષના માટે તો આ બહુ જ સહેલું છે. 25-30 વર્ષના કરતા 5 વર્ષના છોકરાને જોશો તો મોબાઈલ એ વધારે સારી રીતે ઓપરેટ કરી શકે છે. એટલે કોરી પાટી ઉપર લખવું સહેલું છે, અમારી હાર્ડ ડિસ્ક તો ફૂલ છે, અમારે ફોર્મેટ કરવું પડે અને પછી રીરાઇટ કરીએ છીએ ત્યારે અમે સમજી શકીએ છીએ. પણ ઓલવેઝ વેલકમ અ ચેન્જ. હમણાં છેલ્લા 1 અઠવાડિયાથી મેં એક કોર્સ જોઈન કર્યો છે 40 કલાકનો, એન્ડ દેટ ઇઝ વિથ રિસ્પેક્ટ ટુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લેંગ્વેજ. ડિપાર્ટમેન્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યું છે. હવે ડિપાર્ટમેન્ટ મશીન લેંગ્વેજ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમજે તો, અને આ તમે સમજ્યા હો તો, એના પ્રશ્નોનો ભાવાર્થ શું છે, અથવા ફેસલેસમાં તમારી રજૂઆત કેવી હોવી જોઈએ, કન્વર્ઝન ઇન્ફોર્મેશન. આજે સમય એવો છે કે આપણી પાસે કેટલા બધા સોફ્ટવેર છે. મારી પાસે જ ટેક્સ સૂત્ર છે, ટેક્સમેન છે, આઈટીએટી ઓર્ડર્સ ડોટ ઇન છે, આઈટીઆર છે, આઈટીડી છે, ટેક્સ મેન છે, ઢગલા છે. તમારી પાસે જંગલ છે ઇન્ફોર્મેશનનું, નોલેજમાં કન્વર્ટ કરવી પડે એ ઇન્ફોર્મેશનને. માહિતી હોવી નથી, કારણ કે દાખલા તરીકે તમે કોઈ સોફ્ટવેરમાં તમે સર્ચ આપો સેક્શન 68 તો તમને 800 જજમેન્ટ આપશે. પણ તમને એ પણ ખબર હોવી જોઈએ કે 68ની સાથે કીવર્ડ શું આપવા, તમારી ફેક્ટ્સ જે છે એમાં. દાખલા તરીકે કોઈ એક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે અને શેર એપ્લિકેશન મની અને પ્રીમિયમ માટે કરવું છે તો તમને એટલા જ જજમેન્ટ્સ મળશે જે 68 આપશો તો, કારણ કે સેક્શન 68 1921 છે તો એમાં તમને 1000 જજમેન્ટ મળશે. એ 1000માંથી તમારે 5 ગોતવાના તો વધારે ટાઈમ લાગી જાય. એના બદલે તમે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે મશીન લેંગ્વેજ જાણતા હો તો તમે સોફ્ટવેર ઓપરેશન પણ સારી રીતે કરી શકશો અને એ ઇન્ફોર્મેશનને તમે નોલેજમાં કન્વર્ટ કરી શકશો. જો નોલેજ હશે તો તમે એની રજૂઆતો પણ કરી શકશો. અને હવે ખાસ કરીને ફેસલેસના જમાનામાં જ્યારે ઓફિસરની સામે તમે નથી બેઠા, તમે જે બોલ્યા એમાં એ શું નથી સમજ્યો,
એ તમને એ કહી નથી શકતા. તમે જે આપો છો એ વાંચી અને એના ઉપરથી સમજી અને તમારો ઓર્ડર કરે છે, ત્યારે ફક્ત લાંબુ લાંબુ લખવું જરૂરી નથી. મારા હિસાબે ટૂંકી પણ સચોટ રજૂઆત હશે. અને હવે મારા વ્યવસાયી મિત્રોને કહું કે હવે બહુ એક ફેસલેસના જમાનામાં એક સીધી સાધી વાત એવી થઈ ગઈ છે કે તમારો અસેસિંગ ઓફિસરને કન્વિન્સિંગ પાવર લેખિતમાં કેવો છે એના ઉપર આખી વાતનો મદાર રહેશે. તમે લાંબુ લખો પણ એને સમજાવી નહીં શકો તો એ અર્થહીન છે, પણ ટૂંકું લખી અને એને સમજ આપી શકશો. જજમેન્ટની તો ક્યારે જરૂર છે, જ્યારે તમારા ફેક્ટ્સમાં કંઈક તકલીફ છે. હંમેશા એક નિયમ રાખજો કે પહેલા ફેક્ટ્સને માસ્ટર કરવી જોઈએ. ઇટ ઇઝ અ વેરી ગુડ સેઇંગ કે ઇફ યુ આર માસ્ટર અબાઉટ ધ ફેક્ટ, લો વિલ ટેક ઇટ્સ ઓન કોર્સ. મને લો ખબર છે, તમે તમારી ફેક્ટ્સ કહેશો તો ચોક્કસપણે મને ખ્યાલ આવી જશે કે આ પેલા જજમેન્ટની અંદર ફોલ થાય છે. એક વધારાની વાત ફેસલેસના જમાનામાં અથવા એ પહેલાની પણ હતી કે એ છે કે લિટિગેશન માટેની પ્રિપેરન્સ તમે ફર્સ્ટ સ્ટેજે તૈયારી કરજો. કારણ કે ફર્સ્ટ સ્ટેજે આકરણી તબક્કે કોઈ પુરાવા કોઈ રજૂઆત રહી ગઈ હોય તો એ એપેલેટ લેવલે એડિશનલ એવિડન્સ તરીકે રજૂ થઈ શકે. ઇન અ ગીવન સર્કમસ્ટાન્સીસ ઓનલી યુ કેન પ્રેઝન્ટ ધી એડિશનલ ગ્રાઉન્ડ એન્ડ ધ સીઆઈટી અપીલ વુડ એગ્રી ફોર એડમિશન ઓફ ધેટ. એટલે અપીલમાં લડી લેશું, અપીલ તબક્કે થઈ જશે. એના બદલે ફર્સ્ટ સ્ટેજે જેટલી થાય એટલી રજૂઆતો થાય એ ખૂબ જ અગત્યનું છે. મેં કીધું એમ, ઓલવેઝ અ ચેન્જ. તમે સમાજને નથી બદલી શકતા, તમારે સમાજ સાથે બદલાવવું પડે, તમારે સમય સાથે બદલાવવું પડે. સમયની માંગ છે, ઇકોનોમી ઓપન અપ થઈ, સરકાર નવી આવી, સરકારની વિચારધારાઓ નવી આવી, કરપ્શનને રાઇટ ઓફ કરવા માટે ફેસલેસ સ્કીમ કરી સરકારે. મેબી ઇનિશિયલ ટીઝિંગ ટ્રબલ્સ હોય, પણ છતાં અલ્ટિમેટલી ઇન્ટરનેશનલ લેવલની સાથે પોતાની જાતને સરકારને મૂકવા માટે સરકારે, અમેરિકામાં સિસ્ટમ છે કે ઇન્કમટેક્સ ઓફિસ ક્યાં છે એ ગૂગલ ઉપર ગોતવી પડે, મળે નહીં. જ્યારે આપણે એવું થતું હતું કે 11 વાગે સવારના ઇન્કમટેક્સમાં જોઈએ અને પછી જમવાનો સમય એ ઓફિસરની મનસોફી પ્રમાણે આપણો હતો. પણ હવે સમય બદલાઈ ચૂક્યો છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ વર્ચ્યુઅલ મોડમાં ફંક્શન કરતી હતી, ફોરગેટ અબાઉટ ધ એસેસમેન્ટ સ્ટેજ. એટલે ચેન્જને એક્સેપ્ટ કરી અને સમયની સાથે ચાલીશું તો ટકી શકાય, અન્યથા ના ટકી શકાય. સર, આઝ નો લાસ્ટ બટ નોટ એટ ઓલ ધ લીસ્ટ ક્વેશ્ચન, કે અમે ટેક્સ પ્રોફેશનલ્સ તમારા જેવા સિનિયર્સ ઉપર નજર રાખીને બેઠા છે કે ફિલ્ડ ઘણું બદલાઈ રહ્યું છે. પાસ્ટ આપે પાસ્ટનો અનુભવ કર્યો છે, પ્રેઝન્ટ જોઈ રહ્યા છો અને બે અનુભવ ઉપરથી તમે ચોક્કસ એક પ્રેઝન્ટ બાકી રહ્યા છો આપણા પ્રોફેશન માટે. તમે કેવું ગણો છો એક ટેક્સ પ્રોફેશનલ્સનું ભાવિ આવનારા સમયમાં? મેં 77માં જ્યારે પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે બેઝિક એક્ઝમ્પશન એટલે થ્રેશોલ્ડ લિમિટ ફોર ટેક્સ લાયબિલિટી 25,000 રૂપિયા હતી. 25 ને 50 થયા એટલે મેં મારા ફાધરને એવું કીધું કે હવે આપણી પ્રેક્ટિસ તો અડધી થઈ જશે ને. એટલે એમણે મને એમ કીધું હતું કે ઇન્કમટેક્સ એ એવી વસ્તુ છે કે યાવત ચંદ્ર દીવા બળશે, એટલે કે તું ત્યારે બીમાં આ જીવીશ ત્યાં સુધી ઇન્કમટેક્સ જ ચાલવાનું છે અને તારે પ્રેક્ટિસ જ કરવાની છે એવું માનીને તૈયારી કરજે. એટલે કોઈ પ્રોફેશનલ જો એવું માનતા હોય કે ફેસલેસ થઈ ગયું એટલે હવે આપણું ભવિષ્ય લાંબુ નથી તો તમે ભૂલમાં છો.
કેમ સમજાવીશું. પણ આપણા વ્યવસાયનું ભવિષ્ય જરા પણ આછું નથી, પ્રોવાઇડેડ મેં આગળ કીધું એમ તમે ચેન્જ સમય સાથે તાલ મિલાવશો અને ચેન્જને એક્સેપ્ટ કરશો. તો મને ઘણા મિત્રો એવું કહે છે કે હવે મહેતાજીઓ ઇન્કમટેક્સના રિટર્ન ભરતા થઈ ગયા. અગ્રેડ થઈ ગયા છે, ના નથી પડતો. નોન ટેક્સેબલ રિટર્ન્સ હોય, સેલેરી ના હોય, પ્રોપર્ટી ઇન્કમ ને ઇન્ટરેસ્ટ ઇન્કમ હોય, આવા રિટર્ન સિમ્પલી કે એ ધેન યુ આર નોટ અ પ્રેક્ટિશનર. તમે ડેટા ઇનપુટ જ કરો છો, સોફ્ટવેર છે એમાં ડેટા નાખી અને અપલોડ કરો છો. એ મહેતાજીઓ કંઈ ઇન્કમટેક્સ કન્સલ્ટન્ટ નથી, એ ડેટા એન્ટ્રી કરે છે. પણ જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રિસ્ક મેનેજમેન્ટ આ બધું ડિપાર્ટમેન્ટ ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યું છે, સ્ક્રુટિનીના કેસીસ છે એ રિસ્ક મેનેજમેન્ટ ઉપર આવે છે. આપણામાંથી ઘણા બધા લગભગ જાણે છે કે 26S માં પહેલાં જે આવતું હતું એ ફક્ત TDSની માહિતી હતી. હવે તમારે ટર્નઓવર આવે છે GST સાથે મેચ કરવા માટે, અને તમે કરેલા ઇન્વેસ્ટમેન્ટ્સની ડેટા પણ તમને આપે છે. હવે એ મહેતાજી તો બ્લેન્ક થઈ જાય, એને ઇંગ્લિશ જ નથી આવડતું. હવે તો એ હવે ઇંગ્લિશ શીખ્યા, અને ટેલીના ઓપરેશન્સ કરતા પણ એને હવે આવડ્યા. એટલે મહેતાજીઓ રિટર્ન ભરે એનાથી આપણને કોઈ અગવડ નથી. ઉલટાનું હું એમ કહીશ કે ભવિષ્ય એવું છે કે 100% જે કામ કરતા હતા અમે 77માં 25,000ની લિમિટમાં, એવરી કેસ વોઝ અ સિલેક્ટિવ સ્ક્રુટિની. 12માં મળવાનું થાય ને એના કરતા તો ઓફિસરની કેબિનની બહાર વધારે મળવાનું થતું હતું, કારણ કે લગભગ બધા ત્યાં બેઠા હોય. પણ વિથ ધ ચેન્જ બિંગ ઇમ્પ્લિમેન્ટેડ, ક્વોલિટેટિવ માણસો, સમજો ઇઝી ગોઈંગ નહીં, ક્વોલિટેટિવ માણસો ની ચોક્કસ બોલબાલા રહેશે, ચોક્કસ બોલબાલા રહેશે. ભવ્યભાઈ સચોટ રજૂઆત કરી શકે છે, રિટર્ન અમે બંનેએ ભર્યું, બંનેએ સાચું ભર્યું. એમના કેસમાં સ્ક્રુટિનીમાં આવ્યો અને સચોટ રજૂઆત કરી શકે છે તો એમના ક્લાયન્ટને લિટિગેશનમાં નહીં જવું પડે. પણ મારી રજૂઆત સચોટ નથી અથવા હું ઓફિસરને કન્વિન્સ નથી કરાવી શકતો, આ સંજોગોમાં મારી ઇનએફિશિયન્સીના કારણે મારા ક્લાયન્ટને અપીલમાં જવું પડે. આ તબક્કે હું ચોક્કસ એવું કહીશ કે સ્ક્રુટિનીમાં જે પહેલા ગ્રીસિંગ ઓફ ધ પામ્સ થતું હતું એ બંધ થઈ જશે. એટલે મારા બધા વ્યવસાયિક મિત્રોએ સ્ક્રુટિનીની ફી માંગવી જોઈએ, કારણ કે તમારી મહેનત અતિશય વધી ગઈ છે. પહેલા ઓફિસરની સામે બેસતા હતા, જે કાગળ આપતા હતા, પાર્ટી વાત કરી લેતી હતી, એટલે તમને એમ કહેતા હતા આમ નહીં ને આમ રજૂઆત લખીને આપો. હવે એ નિર્ણય તમારે કરવાનો છે કે આમ નહીં ને આમ લખીને આપશો તો આ કંઈ નહીં કરી શકે. એ નિર્ણય શક્તિની માટે તમારે એફર્ટ્સ પુટ ઇન કરવાના છે. મેં તો સ્ક્રુટિનીમાં 10,000થી લઈ અને 25,000 સુધીની ફી લીધી છે. કેસ ઓછા હોય પણ 10,000થી લઈને 25,000 સુધીની ફી લીધી, અને જે ન આપે એને ચોક્કસ એમ કહું છું કે ભાઈ આ ઈ એસેસમેન્ટમાં તમારી અમારી રજૂઆતના આધારે તમારું લિટિગેશન ડિપેન્ડ કરે છે. લિટિગેશન કોસ્ટ અવોઇડ કરવી હોય તો આપવી પડે. ઘણા વેપારીઓ એવા પણ નીકળ્યા કે એમ કીધું કે સરકારે ફેસલેસ કર્યો એનો લાભ તમારે લેવાનો છે. બધું લાભ નથી લેતા, વધારાની મહેનતની ફી છે. પણ ભવિષ્ય નથી એવું ચોક્કસ ના માનું. હું પહેલા અઠવાડિયામાં એકવાર અમદાવાદ જતો હતો. જ્યારથી કોવિડ થયું, મેં અમદાવાદનું કામ ઘટાડી નથી નાખ્યું અથવા બીજું કોઈ કરતું નથી થયું, જ્યારથી કોવિડ થયો પછી મેં જવાનું ઓછું કર્યું. ઓપનિંગ અપ થયું ત્યાં સુધી મેં લગભગ ટેવાઈ ગયો હતો. એટલે ક્લાયન્ટ્સને કહેતો
કે અમદાવાદ જવાનું આવે એટલે મિનિમમ 6 કલાક જવાના, 6 કલાક આવવાના અને 4000 નો ખર્ચો. તો જો સારી ફી ના મળતી હોય તો કડિયા સુથાર જેવો રોજ છૂટે, બીજું કઈ લાંબુ ન થાય. પણ અનુભવ એ શીખ્યો કોવિડમાં કે તમે ન જાઓ તો પણ અહીંથી તમે કેટર કરી શકો છો. હું હવે મહિને એક જ વાર જાઉં છું અને બાકી ઝૂમ ઉપર કન્સલ્ટેશન કરું છું. ઝૂમનો પેકેજ 13000 રૂપિયાનો છે. હવે મારી પાસે મુંબઈની અપીલો માટેના ક્લાયન્ટ્સ પણ આવે છે, પહેલા એ પોસિબલ નહોતું. એટલે અત્યાર સુધી આપણે કદાચ એવું જોયું હશે કે આપણાથી અસેસમેન્ટ પાર્ટીની ઈચ્છા મુજબ ન કરાવી શક્યા હોઈએ તો એમ પાર્ટી એમ કે રાજકોટમાં કોને કામ આપશું, અમદાવાદમાં કોને કામ આપશું કે મુંબઈમાં કોને કામ આપશું. હવે રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે. મુંબઈમાં જે માણસ 10000માં કામ કરી કરતો હોય એ કામ તમે 5000માં કરવા તૈયાર થાવ કે 7500માં થાવ તો પણ આપણા સ્ટેન્ડર્ડ પ્રમાણે આપણને સારી ફી કહેવાય. પણ એક કામને કેટર કરી શકીએ. મુંબઈ ફિઝિકલી જવાની જરૂર નથી ક્યારે. અને 12 મહિનાનો 13000નો પેકેજ ઝૂમનો હોય તો એ અફોર્ડેબલ વસ્તુ છે. બે કામ કરીએ તો પણ આપણા પૈસા નીકળી જાય છે. પણ આ બધું મેનેજ કરવા, એટલે ભવિષ્યની વાત કરીએ તો તમારે ઇન્વેસ્ટમેન્ટ ચોક્કસ કરવા પડે. એટલે ઇન અ વે રિસ્ક લેવું પડે, કેલ્ક્યુલેટેડ રિસ્ક. પણ આપણે એમ કહીએ કે મારે કઈ ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું નોલેજ લેવા માટે, તો સ્કોપ લિમિટેડ થઈ જશે. આપણે આપણી જાતને મહેતાજીની લેવલે લઈ આવશું. ઇનફેક્ટ હું તો મેં અનુભવ્યું છે કે અમદાવાદમાં ઘણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અકાઉન્ટ અને રિટર્ન અને સ્ક્રુટિનીના પેકેજ આપે છે. પણ આઈ વુડ ફ્રેન્કલી એડવાઇઝ માય યંગર જનરેશન કે ડોન્ટ રિડ્યુઝ યોર સેલ્ફ ઓર ડોન્ટ ડિગ્રેડ યોર સેલ્ફ. તમે નામું લખતા હશો તમારું તો પરિસ્થિતિ એવી આવશે કે એ તમને પ્રેક્ટિશનર તરીકે નહીં જોયે, એ તમને અકાઉન્ટન્ટ તરીકે જોઈ શકશે. અથવા એક સિચ્યુએશન વિચારો કે કોઈ અકાઉન્ટિંગ એરરના કારણે સ્ક્રુટિનીમાં કોઈ ઇસ્યુ ઊભો થયો તો એ તમને એમ કહેશે કે તો સાહેબ તમે કર્યું, તમને ખબર હોય ને, આનો તો કરવું ને. આપણે આપણા માથે ઘણી મોટી જવાબદારી લઈએ છીએ. એની એરરને આપણે શિલ્ડ કરીએ, એ અપીલ લેવલે કે એસેસમેન્ટ લેવલે કરીએ વધારે સારું છે. પણ નોટ ગેટિંગ ડાઉન બિલો અ લેવલ, ધેન વી હેવ અ સિમિલર ઓર આઈ વુડ સે અ બ્રાઇટ પિક્ચર. તમે 25% કામમાં, હું એમ કહું છું 25% કામમાં તમે 100% રેવન્યુ લઈ શકશો. પણ દેન યુ હેવ ટુ અપગ્રેડ યોર સેલ્ફ. સોફ્ટવેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા પડશે, નોલેજ લેવું પડશે. એપ્લિકેશન ન હોય તો મિત્રો ગભરાશો નહીં, અહીંયા તો પડેલું હશે ને એ ગમે ત્યારે કામ આવશે. લાકડા ઉપર પડે હશો ને તો યાદ આવશે કે સાલું આમાં આવું એક જજમેન્ટ છે, કંઈક થઈ શકે. કાલ આ દિવ્યેશભાઈ જીએસટીમાં ઇન્કમટેક્સના રીએસેસમેન્ટની કે અપીલની વાત નહોતા કરતા, આવું છે, અહીં પડ્યું હશે એ ગમે ત્યારે કામ આવશે. ક્યાંક વાંચ્યું છે એવું યાદ આવશે, એક્ઝેક્ટલી યાદ નહીં હોય પણ ક્યાંક વાંચ્યું છે એવું યાદ આવશે. અને તમારી સિક્સ્થ સેન્સ કહેશે કે ગોટ, ક્યાંક મળશે. હવે મારા મત મુજબ કમેન્ટરી વાંચીને કે વીજી મહેતાના રેકનર ઉપર વકીલાત થાય એવો સમય હવે નથી રહ્યો. પણ મહેનત કરનારા માટે સ્કોપ ક્યારેય ઘટવાનો નથી. ઘણા લોકો એવું સમજે છે કે ઇન્વેસ્ટિગેશન ને સર્વે, એટલે સર્ચ અને સર્વે, ઇન્વેસ્ટિગેશન વિંગ સિવાય કોઈએ નહીં કરવાના, આ સિચ્યુએશન આવી છે. પણ આ તો ઇનિશિયલ છે. તમે એમ માનો છો કે ડિપાર્ટમેન્ટ કે સરકાર આ વિંગને ડેડમાં રાખશે
તો વિંગ શું કરવા? આ બધું આ બધા સેટલ ડાઉન થશે, સરકાર ઇનિશિયલ ટીધિંગ ટ્રબલ્સને એવોઇડ કરશે, પછી આજ સર્ચ આજ સર્વે પાછા શરૂ થશે. જેટલા લિનિયન્ટ થાય છે એટલી એક્સપેક્ટેશન્સ પણ વધારે છે. તમે પકડાશો એટલે પેનલ પ્રોવિઝન્સ આકરા થશે. જેમ કે આજથી 10 વર્ષ પહેલા કોઈને કલ્પના નહોતી કે સર્વેમાં ડિસ્ક્લોઝર ઉપર 83% ટેક્સ ભરવો પડે. એટલે આવા બધા સ્કોપ વધતા જશે. ફ્યુચર ચોક્કસ છે જ, મહેનત કરશો તો ક્યાંય નથી જવાનું. અને મેં કીધું એમ કે આપણે બધા તો રજવાડા જેવા છીએ, જેમ રાજા રજવાડાને પ્રીવી પર્સેસ મળતા રહેતા હતા ને, એમ બાપ દાદાનો ધંધો ચાલે એવો તો આ એક જ છે. કા કરિયાણાનો ધંધો કરો કે જુવાર લેવા આવતો તો એ જુવાર લઈ જ જશે. બાકી મોટાભાગનાનો અનુભવ એવો હશે કે એમના ફાધર પાસેથી એને ઇનહેરિટ કર્યું હોય તો, અનલેસ તમારો ખરાબ એક્સપિરિયન્સ થાય, લોકો ડિટેચ કરતા નથી. થેન્ક યુ સર. એક એક્સપિરિયન્સ વ્યક્તિ, જ્યારે 45 યર્સ સાથે આ ફિલ્ડ સાથે જોડાયેલા વ્યક્તિ એવું કહેતા હોય કે આપણી ફિલ્ડ ફ્યુચરમાં પણ છે એનાથી વધુ બ્રાઇટ થશે, તો એ આપણા પ્રોફેશનલ્સ માટે ખરેખર એક સારી બાબત કહેવાય. થેન્ક યુ વેરી મચ સર ફોર સ્પેરિંગ ટાઈમ ફોર ટેક્સ ટુડે. થેન્ક યુ ઓલ.